રેસ્ટોરન્ટને સીલ મારી દેવામાં આવ્યું હતું અધિકારીએ જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો પોતાના વાહનો રસ્તા પર જ મૂકી રેસ્ટોરન્ટમાં જતા રહેતા હતા કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી હોટેલમાં સુવિધા ન હોવાને કારણે હોટેલમાં રહેવા તથા જમવા આવતા ગ્રાહકો રસ્તા પર જ વાહનો પાર્ક કરતા ટ્રાફિક જામ થઈ જાય છે આ ચોકડી પર આમ પણ સામાન્ય રીતે રોજ સવારથી જ વાહનોનો ખડકલો થઈ જાય છે ચોકડીની આગળ જ મામલતદાર કચેરી પ્રાંત ઓફિસ નગરપાલિકા કચેરી તેમજ મુખ્ય બજાર આવેલા હોવાથી આ રસ્તે રાત સુધી ટ્રાફિક રહે છે તેમ છતાં અહીં વાહનો ખડકાઈ જાય છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ